ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હું નિમેશ રાઠોડ જે એમ્બે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3ના સ્વાધ્યાયની ચર્ચા આજે કરીશું. સ્વાધ્યાયમાં આપણને લગભગ 22 જેટલા દાખલાઓ આપ્યા છે, એ સિવાય એક્સ્ટ્રા કેટલાક વધારાની પ્રેક્ટિસ માટે પણ આપ્યા છે. આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. ચાલો, સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન, પરંતુ આપણે સાથે મળીને સોલ્વ કરીશું. સ્વાધ્યાય સોલ્વ કરવાનો એક ફાયદો એ છે કે અત્યાર સુધી જેટલા પણ ટોપિક્સ આપણે ભણી ગયા છીએ એ બધાનું બધાને રિલેટેડ દાખલામાં હશે, તો આપણે દરેક પ્રકારના જે સૂત્રો આવી ગયા છે બધાનું રિવિઝન પાછું અહીં આગળ થઈ જશે. ચાલો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. પ્રથમ દાખલો આપણને આવી કંઈક રકમ આપી છે. નીચે આપેલ ગતિના ઉદાહરણ પૈકી, ચાલો નીચે કેટલાક ABCD એમ ચાર એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યા છે, ચારેક વાક્ય આપેલા છે. નીચે આપેલ ગતિના ઉદાહરણ પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય? ચાલો, તમને વાત કરી તેમ આપણે થિયરીનું રિવિઝન પણ સાથે સાથે થતું જશે. કોઈક પદાર્થને બિંદુવત કણ ક્યારે ગણી શકાય? તો થિયરીટિકલી આપણે એવું શીખ્યા છે કે જ્યારે ખૂબ મોટા અંતરોની ચર્ચા કરતા હોય અને એ અંતરની સાપેક્ષે જે તે પદાર્થનું પરિમાણ ખૂબ નાનું હોય. ફોર એક્ઝામ્પલ, આપણે આવી કંઈક વાત કરી કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરની વાત કરીએ તો એ અંતર એટલું બધું મોટું છે કે સૂર્ય કે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં એ ડિસ્ટન્સ ખૂબ મોટું છે. તો એવા સંજોગોમાં આપણે સૂર્ય કે પૃથ્વી જેવા મોટા પદાર્થોને પણ કણ ગણી શકીએ, કારણ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે, અંતર, એ એમના પરિમાણ એટલે કે એમની ત્રિજ્યા કે વ્યાસ કરતા ખૂબ મોટું છે અંતર. ચાલો, અહીં આપણે એક નોંધ લખીશું કે કયા પદાર્થને બિંદુવત પદાર્થ ગણી શકાય. તો જ્યારે પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં પદાર્થના પરિમાણો અવગણી શકાય એવા નાના હોય ત્યારે આપણે પદાર્થને બિંદુ કે કણ તરીકે અથવા બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ. ચાલો, ઉકેલમાં પહેલી અગત્યની નોંધ લખીશું. જ્યારે પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં પદાર્થના પરિમાણો અવગણી શકાય એવા નાના હોય ત્યારે કે આવા સંજોગોમાં પદાર્થને બિંદુવત પદાર્થ ગણી શકાય. ચાલો, ઉપર જે ABCD એક્ઝામ્પલ આપ્યા છે એના માટે આ વસ્તુ ચેક કરીએ કે આવું કયા સંજોગોમાં બને છે. ચાલો, બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, વગર ઝટકે એટલે કોઈ પણ પ્રકારનો વધારાનો પ્રવેગ નથી. સમજો, બે સ્ટેશન વચ્ચેનું અંતર એ ટ્રેનનું જે પરિમાણ છે, ટ્રેનની જે લંબાઈ છે એની સરખામણીમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય. તો આજે પહેલો જે ઉદાહરણ છે, બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, તો ટ્રેનનું જે પરિમાણ છે, સાંભળજો પ્રશ્ન શું છે, તે ટ્રેનને બિંદુવત પદાર્થ ગણી શકાય કે કેમ એનો આપણે આન્સર આપવાનો છે. ટ્રેનની સરખામણીમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર ખૂબ મોટું છે એટલા માટે ટ્રેનને બિંદુવત પદાર્થ ગણી શકાય. ચાલો, બાકીના બધાને ચેક કરતા જઈએ અને પછી એક જ સાથે આન્સર લખી દઈશું. સેકન્ડ વન, એટલે આ પહેલામાં આપણો જવાબ હકારાત્મક આવશે, હામાં આવશે કે હા, ટ્રેનને આપણે બિંદુવત પદાર્થ ગણી શકીએ, કારણ કે ટ્રેનના લંબાઈની સરખામણીમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય એટલા માટે. બીજો, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો વાંદરો, માથાને ધ્યાનમાં રાખો ને. ચાલો, એક વ્યક્તિ સરળતાથી વર્તુળાકાર માર્ગે સાયકલ ક્યારે ચલાવી શકે? ખૂબ નાનું વર્તુળ જો રચવું હોય તો સરળતાથી ચલાવી શકાતું નથી. સરળતાથી વર્તુળ માર્ગે કેવી રીતે ગતિ થઈ શકે? તો વર્તુળ કેવું હોવું જોઈએ? મોટું, વિશાળ. આપણે સાયકલ ચલાવતા છીએ એમ વિચારો, સાયકલ લઈને આપણે રાઉન્ડ બનાવવું હોય વર્તુળ, તો આપણે વર્તુળ મોટું રાખવું પડે. જેટલું મોટું રાખશો એટલું સરળતાથી વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકાશે. તો અહીં સરળતાથી શબ્દ આવ્યો એટલે વર્તુળ મોટું હશે. વર્તુળ જે છે એટલે કે માર્ગ, અંતર જે છે એ મોટું થયું. કોની સરખામણીમાં? તો સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલા વાંદરાની સરખામણીમાં
આ વર્તુળાકાર અંતર મોટો છે એટલા માટે આ વાંદરાને પણ આપણે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ. પ્રથમ બંને જે ઉદાહરણો છે એ અને બી એમાં આપણો જવાબ હકારાત્મક આવશે, પોઝિટિવ આન્સર આવશે કે હા આવું કરી શકાય, ગણી શકાય. થર્ડ વન જોઈએ, ત્રીજું સી, જમીન પર અથડાઈને તીવ્ર વળાંકે સ્પિન થતો ક્રિકેટનો દડો. ચલો આમાં કોઈ દડો જરાક વળાંક પૂરતું જ આપણે અંતર ગણવાનું છે કે જરાક એ ખસે છે એટલું જ. તો એટલા વળાંક વાળું જે અંતર છે, તમે ક્રિકેટ જુઓ છો હવે તો સ્લો મોશનમાં ને અલ્ટ્રા સ્લો મોશનમાં આપણને બતાવે, સ્પિન થતો દડો ટપ્પો પડે તે જગ્યાએ તો બહુ નાનું અંતર હોય છે, આખી પીચનું અંતર નથી ગણવાનું, સમજો. એ જે જેટલા ભાગમાં સ્પિન કરે છે એટલા જ ભાગનું, તો ટપ્પો પડે એટલું અંતર તો ખૂબ નાનું છે વળાંક. તો એ વળાંકની સાપેક્ષે દડો જે છે એ ખૂબ નાનો નથી, એ વળાંક જેવડો જ દડો પણ થશે. આપણી શરત કઈ છે કે અંતર ખૂબ મોટું હોવું જોઈએ, પણ અહીં એ વળાંક જે છે જેટલા ભાગ પૂરતું સ્પિન થાય છે જમીન પર એ ભાગ અને દડો તો લગભગ સરખા સરખા માપના છે. તો આવા સંજોગોમાં દડાને આપણે બિંદુવત પદાર્થ ગણી શકીએ નહીં. એટલે પહેલા બે માં આપણો જવાબ પોઝિટિવ હતો, ત્રીજામાં નેગેટિવ આવશે. ચોથો, ટેબલની કિનારી પરથી ખસીને નીચે પડતું બીકર. ચલો આપણે કિનારી વાળા ભાગને જ જોવાનું છે, તો એટલા ભાગ પૂરતું જ્યાંથી બીકર પડે છે એટલા જ અંતરને જોઈએ, તો એ અંતર પણ ખૂબ નાનું છે બીકરના માપની સરખામણીમાં. તો આ સી અને ડી જે છે બંનેમાં પદાર્થના પરિમાણની સરખામણીમાં અંતર ખૂબ નાના નથી, અંતર ખૂબ મોટા નથી. અંતર જો ખૂબ મોટા હોય તો આપણે એ બંને પદાર્થને બિંદુવત પદાર્થ ગણી શકીએ. હવે આપણે આનો આન્સર લખતા જઈશું. જોજો, નોંધ લખી દીધી પહેલા કે આવું હોય તો જ પદાર્થને બિંદુવત પદાર્થ ગણી શકાય. હવે નોંધમાં ફિટ કોણ બેસે છે? એ અને બી. એમાં બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન અને બીમાં વાંદરો. તો એ અને બી ઉદાહરણમાં ટ્રેન અને વાંદરો એ બંનેના પરિમાણ અંતરની સરખામણીમાં ખૂબ નાના હોવાથી ટ્રેન અને વાંદરાને બિંદુવત પદાર્થ ગણી શકાય. જવાબ લખીએ, તેમાં પહેલો આન્સર લખીશું, ટ્રેન અને વાંદરાની ગતિ દરમિયાન ટ્રેન અને વાંદરાના પરિમાણની સરખામણીમાં કાપેલ અંતરો ખૂબ મોટા હોવાથી ટ્રેન અને વાંદરા બંનેને એ બંનેને બિંદુવત પદાર્થ ગણી શકાય. ચલો બીજી વસ્તુ, બીજામાં સી અને ડી માટે લખીએ. જોજો, સી અને ડી માં કોણ કોણ બતાવેલા છે? ક્રિકેટનો દડો અને બીકર એ બંનેના પરિમાણની સરખામણીમાં એમણે કાપેલા અંતરો નાના હોવાથી, પરિમાણ અને અંતર વચ્ચે બહુ મોટો તફાવત નહીં હોવાથી એ બંનેને બિંદુવત પદાર્થ ગણી શકાશે નહીં. જવાબ આ જ પેટર્નમાં લખીશું. કોને કોને વિશે? ક્રિકેટનો દડો અને બીકર બીકરના પરિમાણની સરખામણીમાં એમણે કાપેલા અંતરો મોટા ન હોવાથી. ચલો, દડો અને બીકરને બિંદુવત પદાર્થ ગણી શકાય નહીં. ચલો, તો આ પ્રમાણે આપણે આપણો આન્સર કમ્પ્લીટ કરવાનો છે. ખૂબ સરળ છે. બિંદુવત કોને કહેવાય એની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. નહીં ખ્યાલ હોય તો આપણે શરૂઆતમાં જે નોંધ સ્વરૂપે વ્યાખ્યા લખી દીધી છે એને પહેલા મોઢે કરવાની અને પછી એક્ઝામ્પલ સમજવાનું. ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાયના બીજા દાખલા તરફ આગળ વધીશું. એમાં એક આકૃતિ આપણને આપી છે આ લેખમાં. સમજો, બે બાળકો એ અને બી,
ચલો એ અને બી ના આપણા એક એક બાળક છે, ટોટલ બે બાળકો આપેલા છે, તેમની શાળા ઓ થી, એટલે આ ઓ જે બિંદુ છે અહીં એ શાળા છે. ચલો શાળા ઓ થી અનુક્રમે તેમના ઘરે, અનુક્રમે એટલે ક્રમમાં ગણવાનું, એ નું ઘર પી છે અને બી નું ઘર ક્યુ છે. એટલે આ પી જે લખેલું છે એ કોનું ઘર છે, બિંદુ પી એ એનું ઘર, અને આ ક્યુ જે છે એ બી નું ઘર. શાળા એ થી પી અને ક્યુ એટલે પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા છે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, તો નીચે કૌંસમાં આપેલી સાચી નોંધ પસંદ કરો. જોજો પાંચ કૌંસ માંથી આપણે પાંચ જવાબ સિલેક્ટ કરવાના છે, એકદમ સરળ છે. આલેખ જોશો એટલે રમતા રમતા આવડી જાય એવા છે. ચલો બારાફરથી આપણે પાંચે પાંચ ને સોલ્વ કરતા જઈએ. ચલો જવાબ પણ ક્રમમાં એબીસીડી ઈ વાઇઝ જ લખી દઈએ. જવાબ એ. ચલો એમાં શું માંગ્યું છે એ સમજો પહેલા. જોજો આ વાક્ય રચના જોઈને ગૂંચવાતા નહીં. બી ઓબ્લિક એ લખેલું છે, અલ્પવિરામ એ ઓબ્લિક બી, કરતા શાળાની નજીક રહેવાનો મતલબ શું, તો એને વાંચતા પહેલા શીખવાનું. કે આપણને એમ પૂછ્યું છે બી એ એ કરતા શાળાની નજીક રહે છે કે એ બી કરતા શાળાની નજીક રહે છે, એટલે શાળાની નજીક કોણ રહે છે એને બી માંથી, તે આપણે જોવાનું. ચાલો બંનેના ઘર ક્યાં છે જુઓ, જોયા લેખમાં ધ્યાનથી જુઓ, તમે ફટાફટ જાતે જ આન્સર આપી શકશો. ચાલો પી એ એનું ઘર છે અને ક્યુ એ બી નું ઘર છે, ઓ શાળા છે. ચલો વાય અક્ષ પરના બધા અંતરો છે, જોયું કોણ નજીક છે, શાળાથી કોનું ઘર નજીક લાગે છે આપણને. જોજો શાળાથી પહેલો વાય અક્ષ પર જતા જતા કોનું ઘર આવે છે, એનું ઘર. એટલે આપણે આન્સર શું લખીશું, એ એ બી કરતા શાળાની નજીક રહે છે, એનું ઘર પહેલું આવે છે અને પછી બી નું ઘર આવે છે. ઘર કયા આપેલા છે રકમમાં, બિંદુ પી એ એનું ઘર છે અને ક્યુ એ બી નું ઘર છે. તો આપણે લખીશું કે આલેખ પરથી, ચલો એ એ બી કરતા શાળાની નજીક રહે છે. ચલો એના કરતા લખવું હોય તો વાક્યને છૂટું પાડીને લખો તો તમને વધારે સમજાશે. એ એ બી કરતા શાળાની નજીક રહે છે, કયું ઓપ્શન સિલેક્ટ કર્યું, એ ઓબ્લિક બી. ચલો આવા જવાબ લખવાના છે એકદમ સરળ આલેખ પરથી. ચલો બીજો જવાબ જોઈએ. ચલો બીજામાં શું આપેલું છે જુઓ, બી એ એ કે એ એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે. ચલો ગતિની શરૂઆત કોણ વહેલી કરે છે એ જરાક જુઓ ધ્યાનથી. આલેખની લાઈન પર એ ને બી ના નામ લખી જ દીધેલા છે. આ બ્લુ લાઈન છે તે એનો આલેખ છે ને કાળી લાઈન છે તે બી નો આલેખ છે. આ સમય છે એક્સ અક્ષ પર. ચલો કોણ વહેલું શરૂ કરે છે ગતિની શરૂઆત, કોણ પહેલું કરે છે શાળાએથી, તો જોજો ઝીરો સમયે જ કોણ ચાલુ કરી દે છે, એ પહેલી ગતિની શરૂઆત કરે, અને બી અમુક સમય પછી સી બિંદુએથી ગતિની શરૂઆત કરે છે. એટલે કે સૌ પ્રથમ ગતિની શરૂઆત કોણ કરે છે, એ કરે છે. કયા સમયથી ચાલુ કરી દે છે, ઉગમ બિંદુ એટલે કે શૂન્ય સમયથી શરૂ કરી દે છે. એ લખીશું કે એ જે છે એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે, એટલે આ નહીં, એ એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે. એટલે લખીશું એ એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે. ચલો સી, કોણ વધારે ઝડપથી ચાલે, એમ કે બી એ કરતા વધારે ઝડપથી ચાલે કે એ બી કરતા વધારે ઝડપથી ચાલે. ચલો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. તમે જાણો છો કે અંતર વિરુદ્ધ અથવા સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધીએ તો ઢાળ જે વધારે હોય, ઢાળ ઝડપ જ આપે, જેનો ઢાળનું મૂલ્ય વધારે હોય એની ઝડપ વધારે. તો ઢાળ કેવી રીતે શોધાય એ યાદ કરો. ચાલો તમને અમુક આકાર કહીએ. આ એક લાઈન દોરી, ચાલો આ પહેલી રેખા, આ બીજી રેખા દોરી, ત્રીજી રેખા દોરી. ચલો ઢાળનું સૂત્ર કયું, ઢાળ એટલે વાયએમ નો તફાવત ભાગ્યા એક્સએમ નો તફાવત. જે લાઈન વાય તરફ વધારે દડેલી હોય, વાય તરફ વધારે આવતી હોય એનો ઢાળ વધુ થાય. આ એક શોર્ટકટ તમને બતાવીએ. જે રેખા એક્સ અને વાય અક્ષ વચ્ચે દોરેલી રેખાઓ પૈકી જે રેખા વાય અક્ષ તરફ વધારે હોય એનો ઢાળ સૌથી વધુ. એટલે આપણે આજે ત્રણ લાઈન દોરી એમાં ઢાળ ત્રીજી નો સૌથી વધારે, એટલે આની ઝડપ સૌથી વધારે.
બીજીનો એના કરતા થોડોક ઓછો અને પહેલી લાઈનનો સૌથી ઓછો ઢાળ, કારણ કે વાયુ અક્ષ તરફ જાઓ તેમ ઢાળનું મૂલ્ય વધે. તો હવે આ બે લાઈન જોજો, આ એ ની લાઈન અને આ બી ની લાઈન. ચલો બી ની લાઈન એ વાયુ અક્ષ તરફ વધારે છે, ઊંચી લાઈન છે, તો બી નો ઢાળ વધારે હશે. એટલે આપણે એમ કહી શકીએ આવેગ પરથી, આવેગ પરથી બી નો ઢાળ એ કરતા વધારે હોવાથી બી ની ઝડપ વધારે. એ તમે લોજિકલી પણ વિચારી શકો. જુઓ, એ પહેલી શરૂઆત કરી હતી, બી એ મોડેથી શરૂઆત કરી, પણ બંને અહીંયા આગળ ભેગા થઈ અને પછી બી આગળ નીકળી ગયો. તો એનો મતલબ કે બી મોડો શરૂઆત કરીને આગળ નીકળી જાય એટલે એની ઝડપ વધારે હોવાની, તો જ ઓવરટેક કરીને આગળ નીકળશે. અથવા આપણે પ્રોપર આન્સર લખીએ તો ઢાળ વાળું લખીશું કે જો એ ની લાઈન કરતા બી ની લાઈન ઊંચી છે, વાય અક્ષ તરફ છે, એટલે બી નો ઢાળ વધુ. એ કરતા બી નો ઢાળ બીના ઢાળનું મૂલ્ય, ઢાળનું મૂલ્ય એટલે શું છે, અંતર વિરુદ્ધ સમયના વેગનો ઢાળ એટલે ઝડપ આપે, બીના ઢાળનું મૂલ્ય વધુ હોવાથી બીની ઝડપ એ કરતા વધુ હશે. ચલો ડી, એ અને બી એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે. હવે અહીં બુકની આકૃતિમાં બહુ પ્રોપર ખ્યાલ નહીં આવે તો લાઈન જરાક લાંબી દોરજો. જોજો, એનું ઘર ક્યાં છે, પી બિંદુ આગળ. તો પી બિંદુ આગળથી એક લાઈન તૂટક રેખા દોરવાની ફૂટપટ્ટી મૂકીને, એ વાળી લાઈનને જોડે ત્યાં સુધી આ રીતે. ચાલો, એવી જ રીતે ક્યુ જે છે બીનું ઘર, ત્યાંથી આ બી વાળી રેખાને જોડતી લાઈન દોરો આ પ્રમાણે. ચલો, સમય શોધવાનો છે, એક જ સમય કે જુદા જુદા સમયે પહોંચે તે. સમય ક્યાં છે, એક્સ અક્ષ પર, એટલે બંને જે બિંદુઓ મળ્યા એના પરથી એક્સ અક્ષ પર તૂટક રેખા દોરો. હવે અહીં જુઓ સ્પષ્ટ રીતે કે એક જ લાઈન પર મળ્યો, એટલે કે ટી ડેશ નામનો કોઈ કેવો સમય મળ્યો કે જ્યારે બંને એક સાથે પોતપોતાના ઘરે પહોંચી ગયા. સાંભળજો ધ્યાનથી, ભલે બી ઓવરટેક કરતો છે પણ બંનેના ઘર જુદા જુદા છે. બી ઓવરટેક કરીને સ્પીડમાં જાય છે, તેવું બીનું ઘર દૂર છે, એનું ઘર નજીક છે, એ ધીમો ધીમો જાય ને બી સ્પીડમાં જાય, પણ પહોંચે છે એક જ કોઈક સમય, એને આપણે ટી ડેશ નામ આપી દઈએ. લખીશું આવેગ પરથી એ અને બી બંને કોઈ ટી ડેશ સમય એટલે કે એક જ સમયે પોતપોતાના ઘરે પહોંચશે. તો આ પ્રમાણે આપણે દર્શાવવાનું કે બંને એક જ સમયે પોતપોતાના ઘરે પહોંચે છે. લાસ્ટ જે આન્સર લખવાનો છે, એ એ બી રસ્તા પર, બી એ એ થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય. આનો મતલબ શું, રસ્તા પર ચાલતી વખત એ એ બી થી એક કે બે વખત આગળ નીકળી જાય, કે બી જે છે એ એ થી આગળ નીકળી જાય એક અથવા બે વખત. બે આન્સર લખવાના છે, કોણ આગળ નીકળે તે લખવાનું, કેટલી વખત નીકળે તે લખવાનું. ચાલો, કઈ જગ્યાએ આગળ નીકળે છે, જુઓ એ અહીંથી શરૂઆત કરી, બી એ સી બિંદુ પરથી શરૂઆત કરી, ડી આગળ જઈને બી ઓવરટેક કરીને નીકળી ગયો, પછી તો પાછા એ લોકો બંને એકબીજાને છેદતા નથી. એટલે કે બંનેના આલેખો એક વખત બિંદુ ડી આગળ છેદે છે અને બી ની ઝડપ વધારે છે, એટલે કે શું થશે, બી એ ને ઓવરટેક કરી જશે અથવા એક વખત આગળ નીકળી જશે એમ કહેવાય. ચલો, આકૃતિમાં દર્શાવેલ ડી બિંદુ પરથી એ અને બી ના માર્ગોનું છેદન બિંદુ ડી પરથી કહી શકાય કે બી જે છે એ એ ને એક વખત ઓવરટેક કરશે. ચાલો, તો આ પ્રમાણે આપણે જેવડા સવાલ છે એવડા જ જવાબ થશે. કારણ કે આગળ સમજી સમજીને આન્સર લખવાના છે, બહુ સરળ છે. ચાલો,
નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉના સ્વાધ્યાયના દાખલા ગણતા જઈશું અને લખીને સાથે સાથે મોડે કરતા જશો. બંને દાખલાઓમાં ગણતરીઓ ખૂબ લાંબી નથી, માત્ર સમજૂતી થિયરી સમજેલા હોય, આગળ સમજેલા હોય તો બહુ સરળતાથી લખી શકાય એવું છે. ચલો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ સાથે મળીશું. થેન્ક યુ.